विद्यार्थी मित्रों इंडियन पब्लिक स्कूल स्टूडेंट ई लर्निंग में आपको स्वागत है। હવે ગયા લેક્ચર ની અંદર આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી હતા કે આપણે બધાને ખબર છે અને કોષ કેન્દ્રની માહિતી મેળવી કે પહેલા આપણે કોષ રસપટલની માહિતી મેળવી હતી અને કોષ દીવાલની માહિતી મેળવી હતી। કોષ કેન્દ્રની માહિતી મેળવતા હતા એની અંદર આપણે કોષ કેન્દ્ર વિશેની માહિતી મેળવી હતી પણ કોષ કેન્દ્રના કાર્યોની માહિતી બાકી હતી એટલે અહીંથી આપણો ટોપિક બાકી છે તો આપણે આજે કોષ કેન્દ્રના કાર્યોથી ચાલુ કરીએ તો સૌથી પહેલા કોષ કેન્દ્રના કાર્ય હવે કોષ કેન્દ્ર જે છે એની વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર જોયા હતા કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે અને આ જે રંગસૂત્રો છે તેની અંદર ડીએનએ અને આ રંગસૂત્રો છે વારસાગત કોઈ લક્ષણો છે એ પેઢી દર પેઢી લાવવાનું કાર્ય કરે છે એટલે કે ડીએનએ દ્વારા વારસાગત જે છે તે લક્ષણો ઉતરી આવે છે એટલે કે પિતૃ પેઢીમાંથી એની પછીની પુત્ર પેઢી છે એની અંદર એના લક્ષણો જોવા મળે છે। તો કોષ કેન્દ્ર છે તો એની અંદર સૌથી પહેલા જોઈએ તો કોષ કેન્દ્ર જે છે એ આખે આખા કોષનું નિયમન કરવાનું કાર્ય કરે છે। તો આપણે લખી શકીએ કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓ જે હોય એ ક્રિયાઓનું નિયમન કરે છે। નિયમન એટલે કે જો કોષ કેન્દ્ર છે એ આખે આખા કોષનું નિયમન કરે છે એટલે કે કોષને કઈ રીતે શું માહિતીની જરૂર છે કઈ રીતે પૂરી પાડે જાતે નિયમનનું કાર્ય કરે છે। કોષ કેન્દ્ર છે એ સૌથી મહત્વનો ભાગ છે। જો કોઈ કોષની અંદર કોષ કેન્દ્ર ન હોય તો એ કોષ છે એ આપણે એનું નિર્માણ જ ન થઈ શકે એવું કહી શકાય કારણ કે કોષ કેન્દ્ર ઉપરથી જ આખા કોષનું નિર્માણ થયેલું હોય છે। જ્યારે કોઈ નવો કોષ ઉત્પન્ન થાય છે ત્યારે એમાં સૌથી મહત્વની બાબત છે એનું કોષ કેન્દ્ર। તો કોષ કેન્દ્ર વગર કોઈ કોષ શક્ય નથી એવું કહી શકાય અને આ જે કોષ કેન્દ્ર છે એ સૌથી મહત્વની વાત એ છે કે પ્રજનનની ક્રિયામાં ખાસ મહત્વનું કાર્ય કરે છે એટલે કે કોષીય પ્રજનનની ક્રિયા જ્યારે થાય ત્યારે કોષ કેન્દ્ર છે એ કેન્દ્રસ્થ સ્થાને હોય છે। જ્યારે આપણે જોયેલું હતું કે જ્યારે કોઈ સજીવની અંદર જ્યારે કોષીય પ્રજનન થાય ત્યારે તે કેન્દ્રસ્થ ભાગ ભજવે છે તો આપણે લખી શકીએ કે તે કોષીય પ્રજનનમાં એટલે કોઈ સજીવની અંદર જ્યારે કોષીય પ્રજનનની ક્રિયા થાય છે ત્યારે એ કેન્દ્રસ્થ સ્થાને જોવા મળે છે એટલે કે એની અંદર જે ડીએનએ આવેલા હોય છે પ્રોટીન્સ આવેલા હોય છે એના કારણે એનું વિભાજન થાય છે અને વિભાજનને કારણે નવો કોષ શક્ય બને છે। તો કોષની જ્યારે ત્યાર પછી આપણે કહી શકીએ તો કોષની જ્યારે રાસાયણિક પ્રવૃત્તિ થાય છે ત્યારે એ કોષને વિકાસ થવા વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે પણ કોષ કેન્દ્રનો ફાળો રહે છે। આપણે સૌથી પહેલા જોયું પણ કે શું કરે છે નિયમન કરે છે તો એના સિવાય આપણે લખી શકીએ કે જ્યારે પણ કોષની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય કોષમાં જ્યારે રાસાયણિક પ્રવૃત્તિ થાય કોષમાં જ્યારે રાસાયણિક પ્રવૃત્તિ થાય અથવા તો રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા એની અંદર કોષનો વિકાસ થતો હોય અથવા તો તેમાં પરિપક્વ તરફ આગળ વધે તો
તો એના માટે પણ કેન્દ્રસ્થ સ્થાને શું રહેલું છે? કોષ કેન્દ્ર રહેલું છે. શું થાય? કોષનો વિકાસ થાય અને પછી શું થાય? એની પરિપક્વતા એ ધારણ કરે છે. તો પરિપક્વતા તરફ આગળ વધે આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ મહત્વની બાબત એ જ આવે છે કે કોષની અંદર એના મહત્વનો ભાગ રહેલો હોય છે, તે કોષ કેન્દ્ર છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રંગસૂત્રો જે એની અંદર રહેલા છે, તો રંગસૂત્રોની અંદર જે ડીએનએ છે એ ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે અને એના દ્વારા પિતૃ પેઢીમાંથી તે લક્ષણો પુત્ર પેઢીમાં આવે છે. શું ધરાવે છે? વારસાગત પેઢીના લક્ષણો ધરાવે છે. જેથી પિતૃ પેઢીના લક્ષણો બીજી પેઢીના એ પુત્રમાં લક્ષણો આવે છે. બીજી કઈ પેઢી આવે? એટલે કે પિતામાંથી એ લક્ષણો છે એ પુત્ર પેઢીની અંદર જોવા મળે છે. ક્યારેક આપણે એવો શબ્દ કે આપણે વાત સાંભળેલી હોય કે કોઈ માતા કે પિતાને કોઈ રોગ લાગુ પડેલો હોય અથવા તો એને કોઈ કોટ ખાવાનો હોય અથવા તો કોઈ વસ્તુ હોય તો એના પુત્રની અંદર એ એના પુત્રની અંદર જોવા મળે છે. તો આ શું થાય છે? રંગસૂત્રોના કારણે એની અંદર ઉતરી આવે છે. હવે ત્યાર પછી આપણે કોષ કેન્દ્રના કાર્યો જોઈએ તો જોઈ લઈએ ફરીવાર એકવાર કે કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. તે કોષીય પ્રજનનમાં જે ક્રિયાઓ થાય છે ક્રિયાઓના કેન્દ્રસ્થ સ્થાને કોષ કેન્દ્ર રહેલું છે. હવે ત્યાર પછી કોષમાં રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થતો હોય અથવા તો એની અંદર પરિપક્વતા તરફ આગળ વધતું હોય તો એની અંદર અગત્યનો ભાગ કોષ કેન્દ્ર રહેલો છે. ત્યાર પછી રંગસૂત્રોમાં રહેલા ડીએનએ એ પિતૃ પેઢીના લક્ષણો જે હોય એ વારસાગત ઉત્તરોનું કાર્ય કરે છે. એટલે એની અંદર એના કણો રહેલા હોય છે અને જેથી પિતૃ પેઢીમાંથી લક્ષણો પુત્ર પેઢીમાં ઉતરી આવે છે. અને ઉદાહરણ તરીકે લખેલું છે પિતામાંથી લક્ષણો બીજી પેઢીમાં પુત્રમાં આવે છે. હવે ત્યાર પછી આપણે તો આગળ પૂછ્યું કે પરીક્ષાની અંદર ક્યારે બે માર્કની અંદર પૂછાય છે કોષ કેન્દ્રના કાર્યો જણાવો, તો આપણે લખી શકીએ. ત્યાર પછી હવે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર બે પ્રકારનું હોય છે. આપણે અગાઉ વાત થઈ હતી કે કોષ કેન્દ્રની અંદર પણ પ્રકાર આવે છે. મેં ગયા લેક્ચરની અંદર કીધું હતું જો ખ્યાલ હોય. કોષ કેન્દ્રની અંદર બે પ્રકારના કોષ કેન્દ્ર આવેલા હોય છે. એક આદિ કોષ કેન્દ્રીય કોષ હોય છે અને એક સુ કોષ કેન્દ્રીય કોષ. હવે આપણે સૌથી પહેલા જોઈએ તો આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, સુ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, એ બંનેની ટૂંકમાં જ આપણે તૈયાર કરવાની છે. પણ સૌથી પહેલા આપણે શરૂ કરીએ સુ કોષ કેન્દ્રીય કોષ. સુ કોષ કેન્દ્રીય એટલે કે જે
ની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, ખાસ ધ્યાન રાખજો, કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને આ સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્ર છે એ વિકસિત જોવા મળે છે, જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એની અંદર એટલું બધું વિકસિત કોષ કેન્દ્ર હોતું નથી. એ ઉપરાંત એની અંદર વિકસિત એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે અને એ કોષ કેન્દ્ર છે એ ન્યુક્લિયોઇડ અને પ્રોટીન્સના બનેલા હોય છે અને રંગસૂત્રો એની અંદર આયોજન થયેલું જોવા મળે છે અને પટલીય અંગિકાઓ એની અંદર હાજર હોય છે. આપણે આગળ જોવાનું છે કોષરસ છે, તો કોષરસની અંદર ઘણી બધી અંગિકાઓ જોવા મળે છે, તો આની અંદર પણ અંગિકાઓ કોષ કેન્દ્રમાં હાજર જોવા મળે છે. તો કયા કોષ કેન્દ્રની અંદર? તો સુકોષ કેન્દ્ર કોષની અંદર. અને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર પટલ રહેલું હોય છે. તો આ કોષ કેન્દ્ર પટલ ને કારણે તેને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે તો એની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલા લખીએ સુકોષ કેન્દ્રી કોષ. સૌથી પહેલા તો સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. સુવિકસિત હોય છે એટલે કે કોષ કેન્દ્રનો સરખી રીતે વિકાસ થયેલો જોવા મળે છે. હવે જો સરખી રીતે વિકાસ થયેલો હોય કોષ કેન્દ્ર પટલની હાજરી હોય તો એની અંદર ન્યુક્લિયસ અને પ્રોટીન્સ એની અંદર જોવા મળે છે. તો કહી શકાય કે તેમાં ન્યુક્લિયોઇડ્સ અને પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું જોવા મળે છે. આ એની ખાસ બાબત છે કે તેની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે, એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે, એમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોની એની અંદર આયોજન થયેલ હોય છે. આ ઉપરાંત કોષ કેન્દ્ર પટલ છે એ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. શું જોવા મળે છે? કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓની હાજરી જોવા મળે છે.
આપણે કોષીય અંગિકાઓ વિશેની માહિતી આના પછી આપણે જોવાની છે. કોષકેન્દ્રીય પટલ એ તો આપણને ખબર છે, કોષકેન્દ્રની પછીનું જે પાતળું એવું પડ આવેલું છે તેને કોષકેન્દ્ર પટલ કહે છે. તો કોષકેન્દ્રીય પટલ તેમજ કોષીય અંગિકાઓની હાજરી જોવા મળે છે. કોષીય અંગિકાઓ એટલે કે કોષરસની અંદર જે અંગિકાઓ રહેલી છે તે અંગિકાઓને કોષરસ કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આમ લખીએ તો ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર શું કોષ કે કયો કોષ રહેલું જોવા મળે છે. બરાબર, તો આજે આપણે કોષ કેન્દ્રના કાર્યો અને શું કોષ કેન્દ્રીય કોષ વિશે જોઈ ગયા. હજે એના પછી આપણે જોવાનું બાકી છે શું કોષ કેન્દ્રીય કોષ છે, એવી જ રીતે આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ કેન્દ્રીય કોષ તો આપણે જોતા ખબર પડી જાય કે આદિ એટલે શું થાય. આદિ એટલે પહેલા જૂનું હોય એને આદિ. તો આપણે એવું કહી શકીએ કે શું કોષ કેન્દ્રીય છે તો એની અંદર બધું શું વિકસિત છે, કોષ કેન્દ્ર છે શું વિકસિત જોવા મળે છે, એનો સર્કિટ વિકાસ થયેલો જોવા મળે છે. તો આદિ કોષ કેન્દ્રીય કોષ તો એની અંદર આપણે એવું કહી શકીએ કે એની અંદર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે. પ્રાથમિક એટલે કે આદિ પ્રકારનું જોવા મળે છે. પણ એ પહેલા આદિ કોષ કેન્દ્રીય કોષ છે તો એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક પરીક્ષામાં આ આદિ કોષ કેન્દ્રીય કોષની જગ્યાએ બીજો એક શબ્દ વાપરવામાં આવે છે જેની અંદર તેને પ્રોકેરીયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોકેરીયોટિક કોષ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ક્યારેક આ શબ્દ પણ વાપરેલો હોય છે. ટૂંક નોંધ લખો પ્રોકેરીયોટિક કોષ. તો આપણે ટૂંક નોંધની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહે છે. તો સૌથી પહેલા લખી શકે કે પ્રાથમિક કક્ષાનું અથવા તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રીય કે પ્રોકેરીયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા કોષ ધરાવતા સજીવોને આપણે આદિ કોષ કેન્દ્રીય સજીવો અથવા તો આદિ પ્રોકેરીયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખીએ તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રીય કે જો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરીયોટિક કોષ કહે છે. અને આવા સજીવો જે થાય છે આવા કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે જેની અંદર આવા કોષ રહેલા હોય છે. આવા સજીવોને એટલે કે આવા કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં ખાલી એવું લખેલું છે કે આવા સજીવોને, આવા એટલે કેવા સજીવો, આવા કોષ ધરાવતા સજીવોને
આદિ કોષ કેન્દ્રિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે એના ઉદાહરણ તરીકે આપણે લખીએ તો ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ આ બે આદિ કોષ કેન્દ્રિત કોષ ધરાવે છે. બેક્ટેરિયા એટલે શું થાય બીજું જીવાણુ પણ કહી શકાય. તો જીવાણુ અને એ ઉપરાંત નીલ હરિત લીલ જેને બીજી ભાષામાં સાયનોબેક્ટેરિયા કહે છે. તો આ બે જે છે એ આદિ કોષ કેન્દ્રિત કોષ ધરાવે છે. હવે આપણે આની આદિ કોષ કેન્દ્રિત કોષ છે તો એની આકૃતિ આપણે દોરવાની છે. પરીક્ષામાં જ્યારે પૂછાય તો આપણે બને ત્યાં સુધી આકૃતિ દોરીએ તો સારી બાબત છે. તો આપણે એની આકૃતિ દોરવાની છે. આપણે બુક ની અંદર એની આકૃતિ આપેલી છે. હું અહીંયા બોર્ડ ઉપર દોરું છું ત્યાં સુધી તમારે બધાએ તમારી બુક ની અંદર એ આકૃતિ દોરવાની છે. દરેક વિદ્યાર્થી આકૃતિ દોરવાની છે. ચાલો દોરવાનું શરૂ કરો. દરેક વિદ્યાર્થીઓ આકૃતિ દોરી ગઈ હશે. તો ચાલો અહીંયા ધ્યાન રાખીએ. તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર કોષ દિવાલ દર્શાવેલી છે જે વાદળી કલરના અહીંયા ટપકા સ્વરૂપે દર્શાવે છે જેને કોષ દિવાલ કહે છે. જે કોષરસ પટલની બહારની બાજુએ જોવા મળે છે. તો કોષરસ પટલ પણ અહીંયા જોવા મળે છે જે અહીંયા કાળી લાઇનની વડે દર્શાવે છે. અહીંયા ન્યુક્લિયોઇડ છે. હવે સુકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન રહેલા છે. જ્યારે આદિ કોષ કેન્દ્રિત કોષમાં ન્યુક્લિક એસિડ જ જોવા મળે છે તેથી તેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. અહીંયા આપણે દર્શાવેલ છે રિબોસોમ્સ છે જે અહીંયા કોષ રસની અંદર જોવા મળે છે. હવે એના વિશેની વધારે માહિતી આપણે મેળવીએ તો કોષ કેન્દ્ર પટલનો અભાવના કારણે આપણે જોયું કે આદિ કોષ કેન્દ્રિત કોષ છે એની અંદર કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. તો કોષ કેન્દ્રનો અભાવ જે છે આ કોષ કેન્દ્ર પટલનો અભાવ. તો કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય છે. એટલે કે આદિ સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર જેટલો કોષ કેન્દ્રનો વિકાસ થયેલો હોય એટલો આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર થયેલો હોતો નથી. અને આ અવિકસિત કોષ કેન્દ્ર પટલની અંદર માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ જોવા મળે છે અને જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે આકૃતિની અંદર એ દર્શાવે છે. એ ઉપરાંત આદિ કોષ કેન્દ્રીય કોષ છે એની અંદર અંગિકાઓ આવેલી નથી. અંગિકાઓ એટલે કે કણાભસૂત્ર છે, ગોલ્ગી પ્રસાધન છે, અંતઃકોષ રસજાળ છે. આ બધી અંગિકાઓનો એની અંદર અભાવ જોવા મળે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ અંગિકાઓ આવેલી હોય છે. એ ઉપરાંત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય, અમુક બેક્ટેરિયા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય, તો એવા બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ કોષ રસીય પટલની કુટિકાઓ જોવા મળે છે. આવું આપણે કહી શકીએ. આપણને પરીક્ષામાં ક્યારે બંનેનો તફાવત પણ પૂછે શકે છે કે ટૂંક નોંધ લખો અથવા તો તફાવત લખો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિ કોષ કેન્દ્રીય કોષ. તો બંનેનો તફાવતની અંદર મુખ્ય ફેરફાર આપણે જોઈએ તો મુખ્ય ફેરફાર એટલો છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. એ ઉપરાંત કોષીય અંગિકાઓ પણ રહે છે. જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળે છે અને એ ઉપરાંત કોષીય અંગિકાઓનો પણ અભાવ જોવા મળે છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એટલો છે. આપણે બીજું કાંઈ યાદ ન હોય તો કાંઈ નહીં, પણ એટલું તો યાદ રાખી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને અંગિકાઓ આવેલી હોય છે. જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર
કોષ કેન્દ્રનો અભાવ કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળે છે અને તે ઉપરાંત કોષીય અંગિકાઓનો પણ અભાવ જોવા મળે છે તો આજના લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્રના કાર્યો જોયા સુકોષ કેન્દ્રે કોષ વિશે અને આદિ કોષ કેન્દ્રે કોષ વિશે માહિતી મેળવી છે અને પછી હવે આપણે કોષ રસ વિશેની માહિતી મેળવવાની છે તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અસ્તુ જય હિન્દ